नवला नवरात्रि अंतिम दिवसे रांदलमठ गरबी तरफ थी काले माणावदर की तमाम गरबीओं बाड़ाओं ने सामूहिक भोजन आप तृप्त कराई थी। माणावदर की त्र्यंबकेश्वर महादेव गरबी मंडल 150 बाड़ाओं ने दाता तरफ थी प्रसादी भोजन लेवड़ा। आज नवमा नोरता ने दिवसे संत श्री रघुदास बापू स्थापित त्र्यंबकेश्वर महादेव गरबी मंडल प्राचीन गरबी में नवमा नोरते आज राकेश भाई वांदा अल्पेश भाई भट्ट અને લક્ષ્મણભાઈ ઉણ તરફથી બાળાઓને આજે પ્રસાદી લેવડાવવામાં આવેલ છે અને આ બહુ પ્રાચીન ગરબી છે અને આ ગરબી સંત શ્રી રઘુદાસ બાપુએ સ્થાપિત કરેલ છે અને ખાસ કરીને આ ગરબીમાં અમે નાની બાળાઓને રાખીએ છીએ અને પ્રાચીન ગરબાઓ જ રમાડીએ છીએ આ ગરબીમાં અને આ ગરબીમાં રોજ રાતે ભાઈઓ તથા બહેનો ગરબી જોવા માટે ઉમટી પડીએ છીએ અને જૂના અમે પ્રાચીન રાસો ખાસ કરીને રમાડીએ છીએ અને બાળાઓને પ્રસાદી આપીએ છીએ અને બાળાઓને જે કંઈ ફાળો થાય ઇનામ વિતરણ આપી દઈએ છીએ। આ ગરબી લગભગ 65 વર્ષથી ચાલે છે। આ ગરબીની સ્થાપના સંત શ્રી માણાવદરના પ્રખ્યાત સંત શ્રી રઘુદાસ બાપુએ સ્થાપના કરી હતી। કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલી નવરાત્રીમાં મા ભગવતીની કૃપાથી નવે નવે દિવસ આનંદ કર્યો અને આજની જે પ્રસાદી હતી એના દાતા શ્રી અલ્પેશભાઈ ભટ્ટ તથા રાકેશભાઈ વાંદા તથા હું પણ એમાં સામેલ હતો અને આજની પ્રસાદીમાં નાની મોટી છોકરી થઈ અને 150 છોકરી પ્રસાદ લીધો અને બધાને આનંદ આવ્યો। અહીંયા 60 વર્ષ ઉપરથી આ આયોજન ચાલુ છે ગરબીનું। પરમ પૂજ્ય સંત શ્રી રઘુવીદાસ બાપુએ કરેલ હતી। અહીંયા માતાજીનો સાથ, માતાજીનો ડાકડાનો રાસ તેમજ તલવાર રાસ, અવનવા રાસ રજૂ કરીને પબ્લિકને આનંદ આવે અને માણસને કાયમી માટે આનંદ લેવડાવી બધાય।